અમૃત કળશ યાત્રા મહોત્સવના ભાગરૂપે દેશ રાજ્યવ્યાપી મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ઠેર ઠેર અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના ઓલપાડ ખાતે રામચોકથી તાલુકા પંચાયત કચેરી સુધી યોજાયેલ અમૃત કળશ યાત્રામાં ગામની બાળાઓ વિદ્યાર્થીઓ એનએનસી કેડેટ્સ પોલીસ બેન્ડ સાથે અમૃત કળશ યાત્રા અને તિરંગા યાત્રા તાલુકાના ગામોના સરપંચો જોડાયા હતા. આ અવસરે હાજર સૌ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. માતૃભૂમિને સમર્પિત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકાના 108 ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી પહોંચાડવામાં આવશે, જે આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટિકામાં ભળી જશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિ સ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર સપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું કેન્દ્રબિંદુ બનશે. માટીની સુવાસ સાથે મળીને લોકોની લાગણી સાથે આપણે આપણા શહીદોને યાદ કરીએ માટેનો આ કાર્યક્રમમાં લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના ગામની માટી આપી છે. માટીની સાથે સાથે છોડ પણ વાવવાના છે, એ ભવિષ્યમાં 25 વર્ષમાં વટવૃક્ષ થશે. અને આજે 2047નું ભવ્ય દિવ્ય ભારત બનાવવાની જે કલ્પના છે એની અંદર આપણે સૌ આપણા કર્તવ્ય થકી યોગદાન આપીએ એવા સંકલ્પો પણ કર્યા.